સુરત શહેર પોલીસની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ભીખ માંગતા 38 બાળકોને ઉગારી ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયા છે. રસ્તા પર ક્યાંક મહિલાના હાથમાં નવજાત શિશુને તેરીને ભીખ માંગતી મહિલાઓ ફરતી જોવા મળે છે. તે ક્યાંક નાના ભૂલખાઓ ભીખ માંગતા નજરે પડશે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડા સમયથી રોડ રસ્તા પર ભીખ માંગનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. સતત દોડતું અને ભાગતું શહેર સુરત, જ્યાં તમે રોડ રસ્તા પર ભીખ માંગતા માસૂમ બાળકોને જોતા હશો. ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી રોકાતી નથી કે તરત જ માસૂમ અને લાચાર ચહેરો થઈને વસ્તુ વેચવાની આડમાં કે પછી ગાડી સાફ કરીને ભીખ માંગતા બાળકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પોલીસ પણ આ ભીખની બ્રહ્મજાળને ભેદવા માટે કટિબદ્ધ થઈ છે. ક્રાઇમબ્રાન્ચ, મહિલા સેલ, સી ટીમ, એએચટીયુ સહિત પોલીસની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે. શહેરના અલગ અલગ સિગ્નલને અલગ અલગ જગ્યા પર માંગતા ભીખ માંગતાને ઉગારી લીધા છે. અમુક બાળકોને સફાઈ નામે ભીખ માંગતા હતા, જેથી શહેરમાં પોલીસે 30 અલગ અલગ ટીમો બનાવી હતી. 38માંથી 17 સગીર બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થયો છે. 38 બાળકોમાં અમુક ગુજરાત, બિહાર તેમજ મહારાષ્ટ્રના છે, જ્યારે 33 બાળકો માતા પિતા સાથે ભીખ માંગતા હતા, જ્યારે 4 અનાથ અને અન્ય એક સાથે મળી આવ્યું હતું. તમામ ભીખ માંગતા બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપ્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.